જય હિન્દ મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે અમારી આ YouTube ચેનલ લક્ષવેદ લર્નિંગ ની અંદર. અત્યારે અમારી સાહિત્યકારોની સિરીઝ ચાલી રહી છે, જેમાં આજે આપણે અન્ય બે સાહિત્યકાર ઈશ્વર પેટલીકર અને નાથલાલ દવેના જીવન અને સાહિત્ય સર્જન વિશે જાણીશું, જેથી આપ આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહો. તો ચાલો શરૂઆત કરીએ આપણે આજના આ સેશનની. ઈશ્વર પેટલીકર. ઈશ્વર પેટલીકરનું મૂળ નામ ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલી. તેમનો જન્મ ગામ પેટલી, તાલુકો પેટલા, જિલ્લો આણંદમાં થયો હતો. તેમના પ્રદાન વિશે વાત કરીએ તો તે નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ એટલે કે નવલિકાની અંદર તેમનું ખૂબ જ પ્રદાન છે. વ્યવસાયે તે પત્રકાર હતા. નવલકથાઓમાં જન્મટીપ, પાતાળ કૂવો, કાજળની કોટડી, ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી હૈયા સગડી, તરણા વથે ડુંગર, યુગના એધાણ, ઋણાનુબંધ, જુજવે રૂપ, સેતુબંધ, અભિજાત, લાક્ષાગૃહ, પંખીનો માળો, ભવસાગર, અકળલીલા, દુઃખના પોટલા, કલ્પવૃક્ષ, લખ્યા લેખ, મધબાળ, આશપંખી, જય પરાજય જેવી નખલ નવલકથાઓ તેમણે લખેલી છે. નવલિકા ટૂંકી વાર્તાની વાત કરીએ તો દિલનું દર્દ, ગૃહત્યાગ, મધુરા સપના, મંગલમર્તી, મંગલ મંદિર, પટલાઈના પેચ, મીન પિયાસી જેવી નવલિકાઓ તેમણે લખેલી છે. નવલિકા સંગ્રહોની અંદર તેમણે પારસમણી, ચિનગારી, આકાશગંગા, અભિસારિકા, તાણાવાણા, કઠપુતળી, લોહીની સગાઈ, કાશીનું કરવત જેવા નવલિકા સંગ્રહો તેમણે લખેલા છે. ચરિત્રલક્ષી પુસ્તકોની અંદર તેમણે આ ચરિત્રલક્ષી પુસ્તકો ગ્રામચિત્રો, ધોપસળી, ગોમતી ઘાટ, વિદ્યાનગરના વિશ્વકર્મા જેવા તેમના ચરિત્રલક્ષી પુસ્તકો છે. લેખ સંગ્રહો કટાર લેખોની અંદર તેમણે જીવનદીપ, લોકસાગરના તીરે તીરે, સંસારના વમળ, સુદર્શન, મંગલકામના, સંસ્કારધન, અમૃતબાગ, મહાગુજરાતના નિરીક્ષિર, જીવન સંગમ જેવા કટાર લેખો તેઓ લખતા હતા. તેમના જાણીતા પાત્રો, તેમના જાણીતા પાત્રોની અંદર જન્મટીપ, જન્મટીપની અંદર ચંદા, ભીમો અને પુંજો તે તેમના જાણીતા પાત્રો છે. ભવસાગરના જાણીતા પાત્રો સૂરજ અને ચિમન, મારી હૈયા સગડીના જાણીતા પાત્રો ચિત્રલેખા અને જયંતિલાલ એ તેમના જાણીતા પાત્રો છે. પુરસ્કારની અંદર તેમને રણજીત રામ સુવર્ણ ચંદ્રક 1961 ની અંદર મળ્યો હતો. ક્યારે મળ્યો હતો? 1961 ની અંદર રણજીત રામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. અન્ય કવિની વાત કરીએ તો નાથાલાલ ભાણજી દવે. નાથાલાલ ભાણજી દવેનો જન્મ ગામ ભુવા, જિલ્લો ભાવનગર ખાતે થયો હતો. પ્રદાનની અંદર તેમનું પ્રદાન કવિતા અને વાર્તા ક્ષેત્રે તેમનું પ્રદાન છે. 1956 થી લઈ 70 સુધી ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવી હતી. પણ નાથાલાલ ભાણજી દવે 1956 થી લઈ 70 સુધી ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવી હતી. કવિતા સંગ્રહોમાં કાલિંદી, જહાનવી, અનુરાગ, ઉપદ્રવ, મહેનતના ગીત, ભૂદાન યજ્ઞ, સોનાવરણી સીમ, હાલો ભેરુ ગામડે, મુખવાસ જેવા કવિતા સંગ્રહો નાથાલાલ ભાણજી એ લખેલા છે. વાર્તા સંગ્રહોમાં ઉડતો માનવી, મળી છે જિંદગી જેવા વાર્તા સંગ્રહો તેમના નાથાલાલ ભાણજી દ્વારા લખેલા છે. તો આ હતા ગુજરાતી સાહિત્યના મહાન સાહિત્યકાર ઈશ્વર પેટલીકર અને નાથાલાલ ભાણજી દવે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.